હવે આગળનો દસમા નંબરનો પ્રશ્ન એવું કહે છે કે વાય ડીડ ધ કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી રિપ્લેસ ઓરિજિનલ પ્લાન ટુ હેવ ઇલેક્ટેડ ઇન ફેવર ઓફ ઓફ અપોઇન્ટમેન્ટ અપોઇન્ટમેન્ટ બાય ધ બ્રિંગ આઉટ અગેન્સ્ટ ગવર્નર ગવર્નર જીપીએસસીમાં આ પ્રશ્ન પૂછવાની શક્યતા જે છે એ રહેલી છે શું કહે છે કે મૂળ બંધારણની અંદર અથવા તો બંધારણ સભાએ પહેલા શું નક્કી કરેલું હતું હકીકતમાં આપણે આ જે ગવર્નર ગવર્નરનું પદ જે છે એ ક્યાંથી લીધેલું છે તો ઓગણીસો પાંત્રીસના કાયદામાંથી અથવા તો બ્રિટન પાસેથી આપણે લીધેલું છે તો બંધારણ સભાનો મૂળ પ્લાન એવો હતો ઓરિજિનલ પ્લાન એવો હતો કે આપણે ગવર્નર જે છે ને એ ઇલેક્ટેડ હશે એ ઇલેક્ટેડ એટલે કે ચૂંટાયેલો હશે લોકો દ્વારા ચૂંટાયેલો હશે પરંતુ પછી બંધારણ સભાએ પોતાનો વિચાર ફેરવી નાખ્યો અને એવું નક્કી કર્યું કે ના ના આપણે ઇલેક્ટેડ ગવર્નર ચૂંટાયેલો ગવર્નર નથી રાખવો પરંતુ આપણે એવો ગવર્નર રાખીએ કે જે અપોઇન્ટેડ બાય પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિ દ્વારા જેની નિમણૂક કરવામાં આવતી હોય એ તો આવું સાંસદ આ કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી બંધારણ સભાએ શા માટે કર્યું ઓલ્સો બ્રિંગ આઉટ ધ આર્ગ્યુમેન્ટ અને બંધારણ સભાની અંદર એવી કઈ કઈ આર્ગ્યુમેન્ટ થયેલી હતી કે જેમાં એવું કીધું હતું કે ઇલેક્ટેડ રાખો કે અપોઇન્ટમેન્ટ રાખો એ બધી આપણે કહેવાની છે તો આમાં પણ જે છે એ બોડી પાર્ટ જે છે અત્યંત મહત્વનો છે અમુક ક્વેશ્ચન મેં તમને કીધું કે જે સ્ટ્રેટ ફોરવર્ડ હશે કે જેમાં બોડી પાર્ટ જે છે એ અત્યંત મહત્વના બની જશે આપણે ડાયરેક્ટ આન્સર જે છે એ સ્ટાર્ટ કરીએ તો ગવર્નર ઇઝ ધ આપણે પહેલા ગવર્નરની થોડીક પૂર્વ ભૂમિકા જે છે બાંધવાની કોશિશ કરીએ કે ગવર્નર શું છે ઇન્ટ્રોડક્શન એ આપણે ગવર્નર શું છે એ એનાથી થોડું સ્ટાર્ટ કરીએ તો ગવર્નર ઇઝ ધ ચીફ એક્ઝિક્યુટિવ હેડ ઓફ ધ સ્ટેટ હકીકતમાં

બંધારણ સભાની અંદર બધા લોકોની વચ્ચે એ તો હતી કે આપણે એક ગવર્નરનું પદ બનાવશું અને આ ગવર્નરનું પદ કેવું હશે તો આ આ પદ પદ એવું હશે હશે જે જે બ્રિટિશ સરકાર દરમિયાન હતું એ એ જ પ્રકારનું અને ગવર્નર છે કેન્દ્ર સરકારના એજન્ટ તરીકેનું કામ કરશે આ આ વસ્તુમાં તો બધા લોકો જે છે એ કોન્સેન્સસ એટલે કે સહમતિ ધરાવતા હતા પરંતુ વિવાદ ક્યાં હતો વિવાદ એ હતો કે ગવર્મેન્ટની અપોઇન્ટમેન્ટ કઈ રીતે કરશું અપોઇન્ટમેન્ટ કરશું કે ઇલેક્ટ કરશું એનું પદ આપણે કઈ રીતે રાખશું એ હવે વ્યવસ્થા એસેમ્બલી વોઝ ઇનિશિયલી ડિવાઇડેડ શરૂઆતમાં એસેમ્બલી ડિવાઇડ થયેલી હતી મેથડ ઓફ ઇલેક્શન ગવર્નરના ઇલેક્શન ચૂંટણીની રીત કઈ રીતે રાખશું અને એનો રોલ જે છે રાજ્યની અંદર એ કઈ રીતનો હશે ઇવન એકચ્યુઅલી આગળ જતા તો એસેમ્બલી કન્ક્લુડ આગળ જતા એસેમ્બલીએ એવું કન્ક્લુડ કર્યું એવા નિષ્કર્ષ ઉપર પહોંચ્યું કે ધેટ આ ડિરેક્ટલી ઇલેક્ટેડ ગવર્નર જો આપણે સીધી રીતે પ્રત્યક્ષ રીતે ચૂંટાયેલો ગવર્નર જે છે એ સીએમ ચીફ મિનિસ્ટર મુખ્યમંત્રીનો જે પાવર જે છે એની ચેલેન્જને એની એની ઓથોરિટીને ચેલેન્જ કરી શકે છે બંનેની વચ્ચે સત્તાનો જે છે એ સંઘર્ષ થઈ શકે છે ટકરાવ થઈ શકે છે અને આવા કેસની અંદર બંધારણ સભા કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી ડી નોટ વોન્ટ ઓલ્ટરનેટ સેન્ટર ઓફ પાવર એટ ધ સ્ટેટ લેવલ અને રાજ્યની અંદર એ કોઈ બીજું પાવરનું સેન્ટર સત્તાનું જે કેન્દ્ર જે છે એ રાખવા માંગતી ન હતી એને સત્તાનું એકમાત્ર સેન્ટર સીએમમાં રાખવું હતું સીએમમાં નિહિત કરવું હતું તો જો ગવર્નર પણ સીધી રીતે ચૂંટાયેલો હશે તો એ પણ પાવરની ડિમાન્ડ કરશે તો આવું ન થાય એટલે એને એ રદ કર્યું ફર્ધર થઈ અડહેડ ટુ ધ પાર્લામેન્ટરી એક્ઝિક્યુટિવ સિસ્ટમ બીજું એ કે આપણી બંધારણ સભાએ પાર્લામેન્ટ સંસદીય પ્રકારની વ્યવસ્થા અપનાવેલી છે સંસદીય પ્રકારની વ્યવસ્થામાં શું હોય તો સંસદીય પ્રકારની વ્યવસ્થામાં બે વસ્તુ બે હેડ હોય હંમેશા સંસદીય પ્રકારની વ્યવસ્થામાં બે હેડ હોય એક તો રિયલ હેડ અને એક તો નોમિનલ હેડ એક તો રિયલ હેડ અને એક તો નોમિનલ હેડ રિયલ હેડ કોણ છે તો કે પીએમ અથવા સીએમ જ્યારે નોમિનલ હેડ કોણ છે તો કે પ્રેસિડેન્ટ અથવા ગવર્નર તો એવી જ રીતે આપણે પાર્લામેન્ટરી પ્રકારની વ્યવસ્થા અપનાવેલી હતી કે જ્યાં એક પ્રકારનું હેડ ઓફ ધ સ્ટેટ અથવા તો ગવર્મેન્ટ એ કેવો હોવો જોઈએ તો કે એ ઇનડાયરેક્ટલી અથવા ડાયરેક્ટલી હોવો જોઈએ એક નોમિનલ હોવો જોઈએ અને એક રિયલ હોવો જોઈએ ये वस्तु તમારે આમાં લખો સેન્સ ધ ગવર્નર પ્લેઝ અ યુનિક રોલ ઇન બેલેન્સિંગ ધ સ્કીમ એક રીતે ગવર્નર મહત્વનો રોલ અદા કરે છે ભારતીય સંવયય તંત્રની અંદર બેલેન્સ સંતુલન જાળવવાનું ફેડરલ સિસ્ટમ શું છે એ અતારે જ આપણે જોઈ લીધું એની અંદર બેલેન્સ જાળવવાનું ધસ ઇટ વોઝ એગ્રીડ ધેટ ધ ગવર્નર વુડ બી એપોઇન્ટેડ અને એટલે પછી એવું નક્કી કરવામાં આવ્યું કે ગવર્નરને રાષ્ટ્રપતિ દ્વારા અપોઇન્ટ નિમણૂક કરવામાં છે જે પોતાની ઓફિસ ક્યાં સુધી ચાલે છે ડ્યુરિંગ પ્લેઝર ઓફ ધ પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી એ જે છે ઓફિસ ઉપર રહેશે બાકી નીકળી જશે તો આર્ગ્યુમેન્ટ આપણે બોડીનો બીજો મહત્વના ઉપર પૂછીએ કે બંધારણ સભાની અંદર એ કરવામાં આવી હતી પહેલા ગવર્નર ઇન્ક્લુડ કઈ કઈ પહેલું ઇન્સ્ટેબિલિટી જો આપણે અત્યારે આપણે આજે કોની વાત કરી રહી છીએ કે અત્યારની જે પરિસ્થિતિ છે અત્યારે આપણે ગવર્નરને જે રીતે નિમણૂક કરીએ છીએ અત્યારે આપણે જે રીતે ગવર્નરની નિમણૂંક કરીએ છીએ તો એની એની અંદર વાંધો શું છે અથવા એના વિરોધમાં કઈ કઈ બાબતો કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીની અંદર ચર્ચા કરવામાં આવી હતી પહેલા પહેલું તો ઇન્સ્ટેબિલિટી લોકોએ એવું કીધું અમુક અમુક લોકોએ કે આના કારણે અસ્થિરતા જળવાશે અસ્થિરતા કઈ રીતે તો અપોઇન્ટમેન્ટ એન્ડ રિમુવલ ઓફ ગવર્નર આર ડીમ્ડ ટુ બી એબરટ એઝ ધે આર ફ્રિક્વન્ટલી ચેન્જ વહેન ધેર ઇઝ ચેન્જ ઓર ઇન ધ ગવર્મેન્ટ એટ ધ સેન્ટર કે જેવી રીતે કેન્દ્રમાં જે છે એ સરકાર બદલાઈ જશે તો તરત જ તે કેન્દ્ર સરકાર શું કરશે બધા જ રાજ્યની અંદર ગવર્નર બદલવાનું કામ કરશે તો આના કારણે ઇન્સ્ટેબિલિટી અસ્થિરતાનો માહોલ સર્જાશે જેમ કે બીપી સિંગલ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા બે હજાર દસના ના કેસની અંદર સુપ્રીમ કોર્ટે કીધું કે ગવર્નર શુડ નોટ બી રિમુવ ઓર ટ્રાન્સફર્ડ આર્બિટે

ઇન્સ્ટેબિલિટી એટલે કે અસ્થિરતા કારણ કે વારંવાર એની બદલી કરી નાખવાનું વારંવાર એનું પદ કાઢી નાખવાનું કેમ કારણ કે એ કોની એ જે છે એ પ્લેઝર ઓફ ધ પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિની ઈચ્છા અનુસાર કાર્ય કરે છે એટલે બીજું નેપોટિઝમ આમાં નેપોટિઝમ થઈ શકે છે સગાવાદ ભાઈ પત્રીજાવાદ કારણ કે ઘણી બધી વાર રૂલિંગ પાર્ટી રૂલિંગ પાર્ટી જે છે એ પોતાના જ લોકો જે છે પોતાના જ લોકો એને ગવર્નર બનાવી દેતી હોય છે ઘણી બધી વાર આપણે જોયું છે કે અમુક જેમ કે કિરણ બેદી અથવા અમુક અમુક બીજા કે જે સરકારનું સારું બોલે તો એ બધાને જે છે એ એને શું બનાવી દે તો કે ગવર્નર બનાવી દેતો હોય છે ઓફન યુઝ ધ ઓફિસ ઓફ ધ ગવર્નર ટુ રિવાર્ડ લોયલ્ટી ઘણી બધી વાર સરકાર શું કરે છે એમની પ્રત્યે વફાદાર લોકો હોય એને રિવાર્ડ એમને ઇનામ આપવા માટે એમને ગવર્નર બનાવી દે છે અને ઘણી બધી વાર આ એક મહત્વનો કીવર્ડ છે બીકમ રિટાયરમેન્ટ હોમ ફોર ધ પોલિટિશિયન ઘણી બધી વાર રાજનેતાઓનું આ રિટાયરમેન્ટ હોમ બની જાય છે નિવૃત્તિ પછી શું કરવાનું તો નિવૃત્તિ પછી એ ગવર્નર બની જતા હોય છે પછી મિસયુઝ ઓફ કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન ઘણી બધી વાર ગવર્નર જે છે એ બંધારણીય દરજ્જો જે છે એનો દુરુપયોગ કરી શકે છે ઘણી બધી વાર આ વસ્તુ જોવા મળે છે કે ગવર્નર રાજ્યપાલ જે છે આર્બિટરરી પોતાની રીતે આર્ટિકલ થ્રી ફિફ્ટી સેક ત્રણસો છપ્પન જે છે રાજ્ય રાજ્ય કટોકટી જે છે એ પોતાની જાતે લગાવી દે છે અને કેન્દ્રના હાથમાં વધુ જે છે આપી જાય છે ઇમ્પોઝિશન ઓફ આર્ટિકલ થ્રી ફિફ્ટી સિક્સ ઇન ઉત્તરાખંડ જેમ કે બે હજાર સોળમાં ઉત્તરાખંડમાં જમ્મુ કાશ્મીરની અંદર બે હજાર અઢારમાં હમણાં આપણે મહારાષ્ટ્રની કર્ણાટકની આ બધાની વાત જે છે એ પણ તમે ઉદાહરણમાં લખી શકો છો કે ગવર્નર પોતાની જાતે તે ત્રણસો છપ્પન લગાવી દે છે સીન એઝ રિપ્રેઝેન્ટેટિવ ઓફ ધ સેન્ટર ગવર્નરને કેન્દ્રનો જે છે એ પ્રતિનિધિ માનવામાં આવે છે તો ગવર્નર આર ડીમ્ડ ટુ એજન્ટ ઓફ ધ કેન્દ્રનો એજન્ટ માનવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા રાજ્ય સરકારને હંમેશા એવો ડર રહે છે કે ગવર્નર જે છે એ હંમેશા કેન્દ્રના હિતમાં કામ કરશે અને રાજ્યનું હિત જે છે એનો વિરોધ કરશે એનો વિરોધ કરશે પછી બીજું એ કે મિસયુઝ ઓફ ડિસ્ક્રિએશનરી પાવર ગવર્નર ઘણી બધી વાર વિવેકાધીન શક્તિ જે છે એનો મિસયુઝ એનો દુરુપયોગ કરે છે જેમ કે એકસો ત્રેસઠ અનુસાર મિસુ મિસયુઝ ડિસ્પાઇટ ઇટ બિંગ લિમિટેડ પાવર બે હજાર સોળની અંદર સુપ્રીમ કોર્ટે શું કીધું હતું કે સ્ટક ડાઉન ધ યુનિલેટરલ એક્શન ઓફ ધ ગવર્નર ઓફ અરુણાચલ પ્રદેશ ઇન સમનિંગ એસેમ્બલી સેશન એન્ડ સેન્ડિંગ મેસેજ ટુ ધ એસેમ્બલી આજે ગવર્નરનો ડિસ્ક્રિનેશનરી પાવર ક્યાં છે તો કે સરકાર બનાવવાની બાબતમાં કે જ્યારે કોઈની પાસે સ્પષ્ટ બહુમતી નથી તો એ ગમે એને જે છે એ સરકારની રચના કરવા માટે બોલાવી શકે છે તો આ બધી વસ્તુ છે એ નિર્ણયને સુપ્રીમ કોર્ટે જોકે એકવાર રદ પણ કરી દીધો હતો ધતા આર્ગ્યુમેન્ટ અગેન્સ્ટ ધ કરંટ ફોર્મ ઓફ અપોઇન્ટમેન્ટ આર સેન્ટેડ ઓન ધ ઇસ્યુ ઓફ આર્બિટરી ડિસિઝન મેકિંગ એન્ડ એક્સક્લુડ ધ સ્ટેટ એક્ઝિક્યુટિવ ઇન ધીસ રિગાર્ડ આવી બાબતોની અંદર રાજ્યની કારોબારી સત્તા જે છે એ ઘટતી હોય એવું લાગે છે આ બાબતની અંદર વેંકટે અને પૂંચી કમિશન વેંકટ ચલૈયા ચલૈયા અને પૂંચી કમિશન ગવર્નરનો પ્રશ્ન આવે તો આ બંને કમિશનના નામ લખવાના એમને એવી આર્ગ્યુમેન્ટ કરેલી હતી કે સિક્યુરિટી ઓફ ટેન્યોર ઓફ ધ ગવર્મેન્ટ એન્ડ લોકલાઇઝિંગ ઓફ ઇમરજન્સી પ્રોવિઝન અંડર આર્ટિકલ થ્રી ફિફ્ટી ફાઈવ એન્ડ થ્રી ફિફ્ટી સિક્સ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન કે ગવર્નરનો જે સમયગાળો જે છે ટેન્યુઅર જે છે એને એની સિક્યુરિટી એને કંઈક સુરક્ષા આપવી જોઈએ એવું નહીં કે રાષ્ટ્રપતિ મન ફાવે ત્યારે એને હટાવી દે એવું હોવું જોઈએ સરકારી કમિશનનું નામ પણ લખવાનું સરકારી કમિશને પણ એવું લખેલું હતું કે ગવર્નર જે છે એને પોતાનો સમયગાળો હંમેશા પૂરો કરવા જ દેવો જોઈએ ખાસ એક્સ્ટ્રીમ લેવલની કન્ડિશન હોય ને ત્યારે તે એને પોતાના સમયગાળા પહેલા એની બદલી કરવી જોઈએ એની વગર નો કરવી જોઈએ ગવર્નરશીપ શુડ બી ગીવન ટુ એમિનેન્ટ પર્સન ગવર્નર જે છે કોને બનાવવો જોઈએ તો કે પોલિટિકલ વ્યક્તિને ન બનાવવો જોઈએ પરંતુ એમિનેન્ટ વ્યક્તિને એટલે કોઈ નામાંકિત વ્યક્તિ હોય એક્સપર્ટ વ્યક્તિ હોય એને બનાવવો જોઈએ વિથ ઇમ્પેકેબલ ક્રેડિન્સિયસ રાધર એઝ અ પોસ્ટ રિટાયરમેન્ટ જોબ પોલિટિશિયન લોકોએ આનેથી દૂર રહેવું જોઈએ એવું સરકારી કમિશને કીધું તો ગવર્નર ઇઝ ધ હેડ ઓફ ધ સ્ટેટ ગવર્નર જે છે એ રાજ્યનો વડો છે ફોર ઇટ ઇઝ પર્ટેન્ટ ટુ મેન્ટેન ધ ઇન્ટિગ્રિટી ઓફ હિઝ ઓર હર ઓફિસ બાય એડ્રેસિંગ ધ કન્સર્ન રિલેટેડ ટુ ધ કરન્ટ ફોર્મ ઓફ ધ અપોઇન્ટમેન્ટ ઓફ ધ ગવર્નર તો આ આવી રીતે આપણે જે છે કન્ક્લુઝન પણ આપી શકીએ